નમસ્તે મિત્રો, નોલેજ ફેક્ટરી ચેનલમાં સ્વાગત છે આપ સૌનું. મિત્રો, આ વિડીયોની અંદર જે નવી ભરતી આવેલી છે એમના વિશેની તમામ માહિતી છે આપણે લેવાના છીએ, અને જે ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે. તો તમે આ વિડીયોની અંદર માહિતી લઈને ઓનલાઈન એપ્લાય કરવા માટે, નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરવા માટે એ લિંક પર ક્લિક કરીને માહિતી લઈ શકો છો અને ઓનલાઈન ત્યાં એપ્લાય પણ કરી શકો છો. તો મિત્રો, પૂરો વિડીયો જુઓ એટલે કોઈ પણ ડાઉટ ના રહે, અને વિડીયોની અંદર જ બધી માહિતી જે ફોર્મ ભરવા માટે જરૂરી છે એ બધી માહિતી આપેલી છે. તમારે ફક્ત એક્સ્ટ્રા માહિતી એને એપ્લાય કરવા માટે જ નીચેની લિંક છે એના ઉપરથી ફોર્મ ભરવાનું છે. તો મિત્રો, 2 દિવસ પહેલાં જ્યારે શોર્ટ નોટિફિકેશન આવેલી ત્યારે મેં એક વિડીયો અપલોડ કરેલો, તો એની ફૂલ નોટિફિકેશન છે અત્યારે આવી ગઈ છે અને એનું ફોર્મ ભરવાનું છે એ કાલથી ચાલુ થયું છે. એમ છતાં કાલે ઘણી બધી એરર આવતી હતી અને આજથી જે ફોર્મ ભરવાનું છે એ ચાલુ થઈ ગયું છે, અને જે એરર આવતી હતી એ પણ હવે નથી આવતી. બરાબર છે? તો ભરતી છે મિત્રો એ સ્ટાફ સિલેક્શનની અંદર છે. સ્ટાફ સિલેક્શનમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને ગ્રેડ D એના માટેની આ ભરતી છે, અને ઓનલાઈન એપ્લિકેશન્સ છે એ મંગાવવામાં આવી રહી છે. તો મિત્રો, જે લોકો એલિજિબલ હોય અને ઇન્ટરેસ્ટેડ હોય એ લોકોએ 18/10/2019 પહેલાં એપ્લાય કરવાનું છે. અહીંયા ડેટ લખેલી છે 20/9/2019થી 18/10/2019ની વચ્ચે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. મિત્રો, હાલ નોટિફિકેશનની અંદર જગ્યાઓ કેટલી છે એ અત્યારે જણાવેલું નથી. જગ્યાઓ છે એ ફાઇનલ ડિસાઇડ થઈ જશે, એના પછી ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ જાણ કરવામાં આવશે. તો અત્યારે કોઈ પણ વેકેન્સી આપેલી નથી કે કેટલી વેકેન્સી છે. અત્યારે ફક્ત તમારે ગ્રેડ C અને ગ્રેડ D સ્ટેનોગ્રાફર માટે ફક્ત એપ્લાય કરવાનું છે. જેમ આપણે ગુજરાત ગવર્મેન્ટની અંદર ક્લાસ 3 એક્ઝામ આવે છે, એ જ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર આ ક્લાસ 3 ટાઈપની એક્ઝામ છે. હવે મિત્રો, ઉંમરની વાત કરીએ તો સ્ટેનોગ્રાફર ગ્રેડ C છે એમના માટે 18-30 વર્ષની ઉંમર હોવી જોઈએ, અને સ્ટેનોગ્રાફર ગ્રેડ D છે એની 18-27 વર્ષ ઉંમર હોવી જોઈએ. અને તમારી ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2020ને ધ્યાનમાં લઈને કરવાની છે. 2020 1 જાન્યુઆરીએ તમારી ઉંમર 18-30 અને 18-27 થતી હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. જ્યારે એજ રિલેક્સેશનની વાત કરીએ ઉંમરમાં છૂટછાટ, તો SC ST કેન્ડિડેટને 5 વર્ષ, OBC કેન્ડિડેટને 3 વર્ષ અને PWD કેન્ડિડેટને 10 વર્ષ. આ રીતે તમે ટેબલ આપેલું છે નીચે, એ ટેબલમાં તમારી કેટેગરી મુજબ છે એ ઉંમરમાં છૂટછાટ છે જોઈ શકો છો. તો જો મિત્રો તમારી ઉંમર આમની વચ્ચે થતી હોય તો જ તમે એપ્લાય કરી શકો છો. જો ઉંમર વધારે અથવા તો ઓછી હશે તો એપ્લાય નહીં કરી શકો. હવે મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટને અને SC ST PWD કોઈપણ ફી નથી. ફિમેલ SC ST અને PWD, જ્યારે જનરલ OBC EWS અંદર જે મેલ કેન્ડિડેટ છે એ લોકોએ જ ફી છે પે કરવાની છે, અને 100 રૂપિયા છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે મિત્રો, તમે એપ્લાય કરશો, ગુજરાત સિલેક્ટ કરશો વેસ્ટર્ન રિજિયન, એટલે એની અંદર એક્ઝામ આવશે, તો એ એક્ઝામ તમારી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ જે સિટી છે એની અંદર એક્ઝામ હશે. તો આમાંથી કોઈ પણ એક સિટીની અંદર કોલ લેટર આવશે ત્યારે તમને એક્ઝામ સેન્ટર ખબર પડશે. તો વેસ્ટર્ન રિજિયનની અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ સેન્ટર છે એ રાખેલા છે. હવે મિત્રો, તમે એક્ઝામનો સિલેબસ છે એ સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિડીયોને પોઝ કરીને તમે છે એ સિલેબસને ચેક કરી શકો છો. જેની અંદર તમારી એક્ઝામ હશે તો એની અંદર આવશે જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ. આ 3 સબ્જેક્ટ હશે અને એમની એક્ઝામ હશે એ લેવામાં આવશે. તો તમે PDF ડાઉનલોડ કરશો ત્યારે તમે વાંચી શકો છો. લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર મેઇન વેબસાઇટની આપેલી છે. અને આ છે એક્ઝામ પેટર્ન છે, જેની અંદર 50 ક્વેશ્ચન રિઝનિંગ ઇન્ટેલિજન્સના આવશે, એના પછી જનરલ અવેરનેસ 50 ક્વેશ્ચન આવશે, અને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કમ્પ્રિહેન્શન એ હશે 100 માર્ક્સના. આ રીતે 2 કલાકનો ટાઈમ હશે અને આ એની એક્ઝામ પેટર્ન છે. તો મિત્રો, એક્ઝામની અંદર જે મેરિટ કટ ઓફ થતું હશે એ મુજબ આગળની પ્રોસેસ છે એ ચાલશે. હવે મિત્રો, ક્વોલિફિકેશન છે 12 પાસ છે. તમે 12 પાસ અથવા તો એને ઇક્વેલેન્ટ તમારી આગળ સર્ટિફિકેટ હોય તો તમે એપ્લાય કરી શકો છો. 12 પાસ અથવા એને ઇક્વેલેન્ટ કોઈ પણ સર્ટિફિકેટ જે 12 પાસને સમકક્ષ ગણાતું હોય એ જ ચાલશે મિત્રો. જ્યારે પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તો 25,500 જે તમારી બેઝિક પે અને એની અંદર જે એલાઉન્સ મળતા હોય એ મળીને થશે. હવે મિત્રો, એપ્લાય કરવાનું છે તમારે www.ssc.nic.in વેબસાઇટ ઉપર, અને એની ઓફિશિયલ લિંક છે મિત્રો જે મેઇન વેબસાઇટની એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો અને એપ્લાય પણ તમારે ત્યાંથી જ કરવાનું છે.